नमस्कार विद्यार्थी मित्रों, हूँ सतीश गोस्वामी, एसएन स्कूलिंग में आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। धोरण त्रण गणित विषयमां आपणे प्रकरण नौ केटला वखत एनी वात करवा जई रह्या छे। व्यवहारमां तमे घणी वखत आ शब्द वापर्यो हशे अने सांभळ्यो पण हशे कि भाई केटला वखत। एकनुं एक काम तमे वारे वारे करो तो पण तमे लखो कहो छो केटला वखत, कहो तो एकनी एक वस्तु वारंवार खाओ छो, लो छो, खरीदो छो, बराबर, तो भी तुम्हें आ शब्द सांभळ्यो हशे कि केटला वखत। तो एना विशे आपणे माहिती मेळवानी छे। तो जो अहींया आगळ तो अहींया बे दड़ामी आ बॉक्स में तमने अलग देखाय छे। तो ये बे दड़ा आपणे एक वक्त लीधा छे, बीजी वक्त अने त्रीजी वक्त, कि बे दड़ा केटली वक्त लीधेला छे, त्रण वक्त मित्रों। तो एनो मतलब आप कुल केटला थाय आपणे गणीए तो कि बे दड़ा वत्ता बीजा बे दड़ा वत्ता बीजा बे, तो एक वक्त बे दड़ा वत्ता बीजी वक्त वत्ता त्रीजी वक्त बे दड़ा बराबर कुल केटला थाय, तो एक बे त्रण चार पांच अने छ, तो कुल केटला दड़ा थाय छे आपणी जोड़े, छ दड़ा, बराबर मित्रों। हवे एटले एनो मतलब एवो थाय कि त्रण वखत आपणे बे दड़ा लीधा, बे दड़ा लीधा पण केटली वखत लीधा, त्रण वखत। तो एने आपणे टूंकमां गणतरी करवी होय फटाफट तो कई रीते करी शकीए, तो त्रण गुण्या बे एनो मतलब कि बे दड़ा त्रण वखत, बराबर बराबर केटला थाय, छ, त्रण दूना छ, बराबर। तो आपणे एवुं कही शकीए कि आम गुणाकार ए पुनरावर्ती सरવાળાનું ટૂંકું રૂપ છે। આપણે બે વત્તા બે વત્તા બે કેટલું, ત્રણ વખત કર્યું ને, તો આ લાંબુ લાંબુ થતું, તો ટૂંકું સ્વરૂપ કયું થાય, તો કે આ પુનરાવર્તી સરવાળો છે, બે આપણે વારંવાર લઈએ છીએ એટલે એકની એક સંખ્યા આપણે વારંવાર જ્યારે ઉમેરતા હોઈએ તો એવો સરવાળો એ પુનરાવર્તી સરવાળો કહેવાય, બરાબર। અને એને આપણે ટૂંકું સ્વરૂપે લખવું હોય તો ગુણાકાર સ્વરૂપે આપણે લખી શકીએ, તો એનો મતલબ એવો છે કે ગુણાકાર એ પુનરાવર્તી સરવાળાનું ટૂંકું રૂપ છે, બરાબર। એકની એક સંખ્યાનો ફરી ફરી આપણે સરવાળો કરવામાં આવે તો આવા સરવાળાને પુનરાવર્તી સરવાળો કહેવાય, સમજણ પડે છે કે એકની એક સંખ્યાને તમે વારંવાર ઉમેરે જાઓ તો એ સરવાળો પુનરાવર્તી સરવાળો કહેવાય। તો ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે, યાદ રાખજો મિત્રો, ગુણાકાર શું છે, પુનરાવર્તી સરવાળો છે, અને ગુણાકારનું ચિહ્ન શું છે, ચોકડી, બરાબર। તો અહીંયા જુઓ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, અહીંયા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર, તો આપણે ચાર ચાર વારંવાર ઉમેરીએ છીએ, કેટલી વખત ઉમેરે, ચાર, એક બે ત્રણ ચાર અને પાંચ વખત, અને બધાનો આપણે સરવાળો કરીએ તો ચાર ને ચાર આઠ, આઠ ને ચાર બાર, બાર ને ચાર સોળ, અને સોળ ને ચાર વીસ થાય, તો કેટલો બધો ટાઈમ લાગે, કેટલી બધી વાર થાય, હા ને, આવી રીતે આપણે ગણતરી કરીએ તો। તો જુઓ અહીંયા ગુણાકાર સ્વરૂપે જો આપણે લખીએ પુનરાવર્તી સરવાળા, તો આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ। અહીંયા જો પાંચ વખત ચાર, આપણે ચાર કેટલી વખત હતા, પાંચ વખત, તો એનો મતલબ કે પાંચ વખત ચાર બરાબર આપણે શું લખી શકીએ, એના જેટલું શું થાય, તો કે પાંચ ગુણ્યા ચાર, એનો મતલબ કે ચાર કેટલી વખત છે, પાંચ વખત, બરાબર મિત્રો। તો પાંચ ચોક કેટલા થાય, વીસ, સમજણ પડે, કેવું સરળતાથી ગણીને, જ્યારે અહીંયા આવિતા લખતા હતા આ અને ભાઈ વસ્તુ એક જ છે, પણ આ રીતે લખીએ તો કેટલું થાય, ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર, એવું પાંચ વખત કરીએ, પછી પાછું ગણતરીમાં પણ ચાર ને ચાર આઠ, આઠ ને ચાર બાર, બાર ને ચાર સોળ, સોળ ને ચાર વીસ, ત્યારે આપણે ગણતરી કરી શકીએ, જ્યારે અહીંયા ફટાફટ થાય છે, જુઓ ચાર પાંચ વખત છે, તો પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ ચોક વીસ, સમજણ પડે કેવું આપણે ઝડપથી ગણતરી કરી શકીએ છીએ। હવે જુઓ અહીંયા આગળ શું કહે છે કે વળી ચાર વખત પાંચ બરાબર આપણે શું લખી શકીએ, હવે એ જ રીતે ચાર વખત, અહીંયા પાંચ વખત ચાર હતું, એનું ઉલટું અહીંયા ચાર વખત પાંચ, પાંચ વખત ચારનો મતલબ શું થાય કે ચારને પાંચ વખત લેવાના છે, અહીંયા ચાર વખત પાંચનો મતલબ શું થાય કે ચાર વખત આપણે પાંચ લેવાના છે, તો પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ, સમજણ પડે છે। જુઓ ચાર વખત પાંચનો મતલબ કે પાંચને ચાર વખત લેવાના, એક બે ત્રણ અને ચાર વખત પાંચ થઈ જાય એનું વત્તા કરશો, તો એને કઈ રીતે દર્શાવાય, ચાર ગુણ્યા પાંચ એટલે કે પાંચ ચાર વખત, તો ચાર પંચાવન કેટલા થાય, વીસ થાય, સમજણ પડે છે। એટલે જો પાંચને ચાર વખત લો તો પણ વીસ થાય, અને ચારને પાંચ વખત લો તો પણ વીસ થાય, પણ આ રીતે સરવાળા સ્વરૂપમાં આપણે ફરક પડી જાય છે, બરાબર। હવે જુઓ આમ પાંચ ગુણ્યા ચાર એનો જવાબ પણ વીસ થાય, એટલે કે ચારને પાંચ વખત લઉં તો પણ વીસ થાય, અને ચાર ગુણ્યા પાંચ કરું એટલે કે પાંચને ચાર વખત લઉં તો પણ વીસ થાય, એનો મતલબ કે આ બંને કેવા થાય,
सरखा थाय, एटले के 5 × 4 बराबर 4 × 5 पण थई शके छे, है ने? केवुं सरस मजानुं छे, है ने? जो हवे अहींया शुं के छे, कोई पण संख्याने एक वडे गुणता ते ज संख्या मळे। हवे मित्रो आ पण रमूजी वस्तु छे, कोई पण संख्याने तमे एक वडे गुणो तो एनो ए जवाब आवे। जो समझी, तो जेम के 6 × 1 करो तो 6 × 1 छ ज मळ्या, 9 × 1 એટલે કે 1 ને 9 વખત લઈએ તો 9 × 1 9 જ આવ્યો જવાબ, હા ને? એ જ પ્રમાણે અહીંયા 10 × 1 કર્યું છે તો 1 ને 10 વખત લઉં તો કેટલા આવે? 10। તો જો 1 વડે જેને પણ ગુણું છું તો એની એ જ જવાબ મળે। 10 વડે ગુણો 10 મળે, 6 વડે ગુણો 6 મળે, 9 વડે ગુણો તો 9 મળે છે। સમજો પડે? તો એનો મતલબ કે કોઈ પણ સંખ્યાને જો 1 વડે ગુણવામાં આવે તો જવાબ એની એ સંખ્યા મળે છે મિત્રો। હવે એ જ રીતે કોઈપણ સંખ્યાને જો 0 વડે ગુણવામાં આવે તો જવાબ 0 થઈ જાય, બરાબર? તો જુઓ કોઈપણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર કેવો થાય? 0 જ મળે। જેમ કે 5 × 0 એટલે કે 0 ને 5 વખત લો તો શું થઈ જાય? 0। અર્થાત 5 × 0 બરાબર 0 વત્તા 0 વત્તા 0 5 વખત તો શું થાય? 0। આ જ રીતે 2 × 0નો મતલબ શું થાય? કે 0ને આપણે 2 વખત લેવા છે, બરાબર? સમજ પડે છે? તો પણ જવાબ તો શું થાય? 0। એવી રીતે 3 × 0 કરો તો પણ 0 થાય, 10 × 0 કરો તો પણ 0 થાય। એટલે કે કોઈપણ સંખ્યાને જો 0 વડે ગુણવામાં આવે તો જવાબ કેટલો મળે છે? 0 જ મળે છે। હવે કેટલાક ઉદાહરણ સમજીએ। જો અહીંયા તમે જોઈ શકો છો 1, 2 અને 3 રમકડા આપેલા છે રેલગાડીના, એવું એક જૂથ છે, વત્તા 3 રમકડાનું બીજું જૂથ છે, વત્તા 3 રમકડાનું ત્રીજું જૂથ છે, વત્તા 3 રમકડાનું ચોથું જૂથ છે। એનો મતલબ કે 3 રમકડા કેટલી વખત લેવાના છે? 1, 2, 3 અને 4 વખત। તો મારે આ જવાબ શોધો તો કુલ કેટલા રમકડા થાય? તો 3 વત્તા 3 વત્તા 3 અને વત્તા 3। આપણે ગણીએ 3 ને 3 6 6 ને 3 9 9 ને 3 12, બરાબર? તો કુલ કેટલા રમકડા થશે? 12 રમકડા, બરાબર? પણ આ કેટલી લાંબી ગણતરી થઈ જાય મિત્રો। તો એને સરળતાથી આપણે ગણવું હોય, બરાબર, તો આપણે કઈ રીતે ગણી શકીએ? હમણાં થોડી વાર પહેલાં આપણે શીખ્યા એ પ્રમાણે કે જો પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખીએ આપણે તો આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ, બરાબર? તો જો અહીંયા આગળ તો 3 રમકડા 4 વખત આપણે લીધા, એનો મતલબ શું થયો? 3 × 4 તો 3 × 4 તો કેટલા થાય? તમે બધા જાણો છો, 12। તો જવાબ કેટલો આવ્યો? 3 × 6 12, એટલે કે 3 × 3 4 વખત। એવી જ કેટલીક પ્રવૃત્તિ આપણને આપી છે, આપણે કરવાની છે। જુઓ અહીંયા ફૂલ આપેલા છે, એક બોક્સમાં કેટલા ફૂલ છે આપણે ગણી લઈએ? 1, 2, 3, 4 અને 5, 2 ને 2, 4 ને 5, તો એક બોક્સમાં કેટલા છે? 5। તો અહીંયા જૂથનું કેટલાનું જૂથ છે? ફૂલનું 5 ફૂલનું એક જૂથ છે, એવું વત્તા બીજું જૂથ આપ્યું છે 1, 2, 3, 4 અને 5। એનો મતલબ એવો થયો કે 5 ફૂલ આપણે કેટલી વખત લેવાના છે? 2 વખત, એટલે કે 5 વત્તા 5 5 ફૂલ 2 વખત। તો આપણને ખબર છે 5 ને 5 કેટલા થાય મિત્રો? 10। તો કુલ ફૂલ કેટલા થયા? 10। અહીંયા કેટલા લખીશું? 10। હવે જો એને ટૂંકું સ્વરૂપે ગુણાકાર સ્વરૂપે આપણે લખવું છે, બરાબર, તો આપણે કઈ રીતે લખી શકીએ? તો કે 5 ફૂલ કેટલી વખત હતા? 2 વખત। તો અહીંયા લખવાનું 5 કેટલી વખત હતા? 2 વખત। તો ગુણાકારની નિશાની છે 2 × 5 10 થાય, તો જવાબ કેટલો આવ્યો? 10, બરાબર? આપણે લખી શકીએ છીએ કેટલો આવશે જવાબ? 10 આવશે, બરાબર? એ જ પ્રમાણે આગળ જોઈએ તો બીજો એક ક્વેશ્ચન અહીંયા આપણને આપેલો છે, બરાબર, કેટલીક ગાડીઓ આપણી છે આપણે જોઈ લઈએ। જુઓ એક બોક્સમાં ગણીએ કેટલી ગાડી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7, એક બોક્સમાં કેટલી ગાડી છે મિત્રો? 7 ગાડી છે, વત્તા એવું બીજું બોક્સ છે, એમાં ગણી લઈએ 1, 2, 3, 4, 5, 6 અને 7, એમાં પણ 7 છે। એનો મતલબ કે 7 ગાડી આપણે કેટલી વખત લીધી છે? 2 વખત, બરાબર? નાના નાના રમકડા ગાડીના 7 આપણે 2 વખત લઈએ છીએ, તો કુલ કેટલા રમકડા થાય? તો 7 વત્તા 7, તો આપણે ગણીએ બધા કુલ ગણીએ તો કેટલો ટાઈમ લાગે? જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, અને કેટલા થયા? 14, એટલે કે 7 વત્તા 7 કેટલા થાય? 14 થાય। પણ હવે આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો કયું, એનો મતલબ શું થાય? કે 7 લઈએ છીએ પણ કેટલી વખત છે? 2 વખત, એટલે કે 7 રમકડા 2 વખત, એટલે આપણે કઈ રીતે દર્શાવી શકીએ? 2 × 7
तो ये रीते दर्शाई सकी बे गुणिया सात एन मतलब कि सात के वक्त देवा घड़िया तो अपन आवड़ेज है बे सीता के मित्रों चौदह थाय के चौदह एनो मतलब कि कुल चौदह रमकड़ा थाय एज प्रमाणे अहीं फूलों जूथ आप गणी लीए अपने अहीं एक बॉक्स है एमां केटला फूल है जो एक बे त्रण अने चार एक बॉक्स में केटला फूल है चार फूल वत्ता बीजू बॉक्स आप गणी लीए एक बे त्रण अने चार तो आमां पण चार है एटले एक वक्त चार बीजी वक्त चार एज प्रमाणे तीजी वार चौथी वार पांचमी वार अने छठी वार एनो मतलब कि एक बे त्रण चार पांच अने छ वक्त चार आपणे केटली वक्त लेवाना छे छ वक्त बराबर तो चार ने चार आठ ने चार बार चार सोल ने चार वीस ने चार चौबीस बराबर तो केटला थया कुल फूल चौबीस थया बराबर हवे गुणाकार सरवाळा स्वरूप लखो तो चार वत्ता चार वत्ता चार आपणे केटली वक्त करवा पड्या छ वक्त गुणाकार स्वरूप लखवू होय तो आपणे लखी शकीए कि भाई चार फूल छे केटली वार छे छ वक्त केटली वार छे छ वक्त चार फूल केटली वक्त लईए छीए आपणे छ वक्त बराबर चार फूल छ वक्त थाय बराबर हवे चार फूल छ वक्त लईए बराबर अने एनी आपणे गणतरी करवी छे तो आपणे करी शकीए बराबर मित्रों चार